नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, સાંસદના સફરનામાનો આજે એક નવો એપિસોડ અમે આપની સમક્ષ લઈને ઉપસ્થિત થયા છે। જો કે વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી બાદ પરિણામો આપણા સૌની સામે હતા। આજે એવો સમય હતો કે જ્યારે મે મહિના દરમિયાન 23મી મેના રોજ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની ફરી એક વખત સરકાર રચાઈ અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો બીજી વખત કેન્દ્રમાં લહેરાયો। बाद पूर्ण बहुमती साथे सरकार योजायाना आ एक वर्षनी समीक्षा तदुपरांत सांसदों साथेनी चर्चामां आपणे जोतराता होईए छे, तेमनी पासेथी जाणता होईए छे के तेओए पोताना मत विस्तारमां कई रीतना कार्यो कर्या छे आ छेल्ला एक वर्षमां। अने आ साथे ज अत्यारनी परिस्थिति के जे वैश्विक महामारी अने संकट आवी पहोंच्युं छे आपणी समक्ष अने जेने आपणे कोरोनाना नामथी जाणीए छे, आ कोरोना अंतर्गतनी राज्य सरकारनी अने केन्द्र सरकारनी कामगीरीने जोता અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાંસદોએ પણ પોતાની રીતે પોતાના વિસ્તારમાં કઈ રીતના કાર્યો કર્યા છે, આ તમામ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે રાજકોટના સાંસદ જોડાયા છે મોહન કુંડારીયા, અને તેમની સાથેની વાતચીતમાં જોડાઈશું। જ્યારે વાત અહીંયા આવે છે કે સ્વનિર્ભર वोकल बनवू पड़शे, आपने लोकल प्रोडक्ट्स माटे विशेष आर्थिक पैकेजनी जाहेरात होय के पछी छेल्ला एक वर्षनी समीक्षा, तमाम बाबतोनी चर्चा करवा माटे सांसद जोड़ाया छे आपनी साथे राजकोटथी मोहन कुंडारिया। मोहन जी, आपनुं स्वागत करूं छुं। सौप्रथम तो जे रीतना सवालोनी चर्चा शरूआत करीए त्यारे સૌપ્રથમ જે વીતેલું એક વર્ષ છે તેની પહેલા તો માહિતી મેળવી લઈએ આપની પાસેથી કે આપે આપના મત વિસ્તારમાં કઈ રીતના કાર્યો કર્યા, કઈ રીતે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને અત્યારની પરિસ્થિતિમાં શું વિશેષ ધ્યાન આપ્યું કોરોના સામે પહોંચી વળવા માટે। ખાસ કરીને સંસદ તરીકેનું મારું એક વર્ષ પૂર્ણ થયું છે। ગ્રામ્ય ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્ર, લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપી શકાય એના માટે હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છું। खास करीने श्रमिक वर्ग होय, किसानो होय, युवानो होय, ए लोकोने कई रीते वधारेमां वधारे मददरूप थई शकाय। पछी खेती क्षेत्र होय, औद्योगिक क्षेत्र होय के शैक्षणिक क्षेत्र होय के आरोग्य क्षेत्र होय, वधारेमां वधारे उपयोगी थवाना हमेशा मैं प्रयत्न कर्या छे। गामडामां रहेता श्रमिको अने किसानो साथे हुं जोडायेलो छुं। मैं पण एक किसान पुत्र छुं, એટલા માટે કૃષિથી ખાસ પરિચિત છું। એટલા માટે હંમેશા ગામડાના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને વધારે લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય। પછી તાલુકા ક્ષેત્રના કામ હોય, જિલ્લાના હોય કે રાજ્યના કે કેન્દ્ર સરકારના કામ હોય, આ કામોને કઈ રીતે સારી રીતે ફોલો થઈ શકે, લોકોના પ્રશ્નોને સરકાર સુધી કઈ રીતે પહોંચાડી શકાય અને એનું નિરાકરણ કઈ રીતે આવે એના માટેના હંમેશા પ્રયત્ન કરતા આવ્યો છું। ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જોઈએ તો સિવિલ હોસ્પિટલની અંદર લોકોને કઈ રીતે વધારે વધારે સુવિધા ઉપલબ્ધ થાય એના માટે જે અમને એમપીલેકની ગ્રાન્ટ મળતી એમાંથી વધારે વધારે ગ્રાન્ટ સિવિલમાં દઈને લોકોને ઉપયોગી થવા માટે હંમેશા મેં પ્રયત્ન કર્યા છે। અને આ રીતે કેન્દ્ર સરકારના જે કોઈ પણ યોજના હોય છેવાડાના માનવી સુધી પહોંચે, ઉજ્જવલા યોજના દાખલા તરીકે ગેસ કનેક્શનો લોકોને ફ્રી ઓફ ઘર દીઠ મળે એના માટેના મોટા મોટા મેળાવડા કરીને એકી સાથે સેંકડો લોકોને કનેક્શન મળે એટલા માટેના એના પણ પ્રયત્ન કરવામાં આવ્યા હોય કે રાજ્ય સરકાર અને ભારત સરકારના માધ્યમથી છેવાડાના માનવીને પૂરતું અનાજ ઉપલબ્ધ થાય એના માટે કાર્ડ ધારકો હોય કે બીપીએલ હોય આ તમામને એનું રેશન મળી રહે એના માટેના રાજ્ય સરકારની યોજનાનો છેલ્લે લગી સારામાં સારો અમલ થાય એના માટે પ્રયત્ન કરવાના હોય। અને ખાસ કરીને કોરોનાની મહામારીમાં જ્યારે શ્રમિકોને પોતાના રાજ્યની અંદર પોતાના વતનમાં પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યા છે એમાં મદદરૂપ થઈને રાજકોટમાંથી હોય, મોરબીમાંથી હોય, હજારો લોકોને અહીંથી પોતાના વિસ્તારમાં મોકલવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે। અનેક ટ્રેનોના માધ્યમથી યુપી હોય, રાજસ્થાન હોય, ઓરિસ્સા હોય, ઝારખંડ હોય કે મધ્યપ્રદેશ કોઈ પણ રાજ્યની અંદર અહીંથી શ્રમિકોને જવા માટેની તમામ સુવિધા ઉપલબ્ધ થાય, શ્રમિકો ટ્રેનમાં આરામથી બેસી શકે અને રસ્તામાં એને જમવા માટેની વ્યવસ્થા પણ થાય એના માટેના અહીંથી ફ્રૂટ પેકેટનું થેલી પણ સાથે આપવામાં આવતી હતી। આજે પણ મોરબીમાંથી અલગ અલગ રાજ્યની ટ્રેનો જવાની છે। હજી જે શ્રમિકો જવા માંગે છે એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના આ યોજનાના માધ્યમથી ઘર સુધી લોકો પહોંચે એના માટેના પ્રયત્ન કરવામાં આવે છે। અને ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીમાં એક સંસદ તરીકે મારી એક લોકોને ફરજ અદા કરવાના ભાગરૂપે 2,75,00,000 રૂપિયાની ગ્રાન્ટ મારી રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય, મોરબીની સિવિલ હોસ્પિટલ હોય કે ગ્રામ્ય કક્ષાએ सामूहिक आरोग्य केंद्रो अहींया सुधीना आरोग्यना साधनो उपलब्ध थाय एना माटेनी 2,75,75,00,000 ग्रांट में फाळवी छे। इति विशेष करीने छेवाडाना मानवीनो उपयोगी थई शके एटला माटे 1,40,000 मास्क मैं खुदे बनावरावीने अने लोको सुधी पहोंचाडवा माटेना प्रयत्न कर्या छे। अने कोरोनानी महामारीमां જ્યારે લોકડાઉન નો સમય ચાલતો હતો ત્યારે લોકોએ સારામાં સારો સહયોગ આપીને લોકડાઉન ની અંદર સહયોગરૂપ થયા છે। એના કારણે રાજકોટ હોય મોરબી કે સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછું કોરોનાનું સંક્રમણ થયું છે, પણ બહારથી અત્યારે બોમ્બે અમદાવાદ કે અન્ય શહેરમાંથી લોકો જ્યારે વતનમાં આવ્યા છે એમાંથી થોડા કેસો અત્યારે ડિટેક્ટ થયા છે। એમાં પણ લોકો ધ્યાન રાખે, બહારથી આવે તરત આરોગ્ય ક્ષેત્રને જાણ કરે, એનું ટેસ્ટિંગ થાય અને એને 14 દિવસ લગી હોમ ક્વોરન્ટાઇન કરીને વધારે સંક્રમણ ન ફેલાય એના માટે લોકોની સાથે રહીને પ્રયત્ન કરવા માટે હંમેશા અમે જાગૃત રહ્યા છીએ। અને આ સંદર્ભની જ્યારે પણ આપ વાત કરો છો ત્યારે રાજકારણી તરીકેનો આપનો બહોળો અનુભવ છે। આપે જે રીતે કીધું કે જે એમપીલેટ ગ્રાન્ટ દરેક સાંસદને મળતી હોય છે તેના સંદર્ભમાં પણ આપે જે વિશેષ રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય કે પછી છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ હોય તે આપે કર્યો છે। આ ઉપરાંત જે છેલ્લા એક વર્ષમાં આપે જે કાર્યભાર ઉપર ભાર મૂક્યો છે કે જે કેન્દ્રની યોજનાઓ છે તેને લોકો સુધી પહોંચાડવામાં અને જે વ્યક્તિને ખાસ તેની જરૂર છે તેના સુધી પહોંચે તેના ઉપર ખાસ ધ્યાન આપવું જ જોઈએ। અને આ સંદર્ભમાં આપણી જે આગળની ચર્ચાઓ પણ છે આપણે કરીશું કે અત્યારની પરિસ્થિતિ છે આપણે સૌ તેનાથી વાકેફ છીએ અને એકંદરે જ્યારે વડાપ્રધાન દ્વારા પણ છેલ્લું સંબોધન કર્યું હતું દેશની પ્રજાને ત્યારે તેઓએ પણ કીધું હતું કે હવે કોરોના સામેની આ લડત જે છે તે ઘણી લાંબી છે। આ એવી લડત નથી કે જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જાય, પણ હવે કોરોના સાથે જીવતા શીખવું પડશે। અને તેની સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર રાજ્યમાં જ્યારે ગુજરાત રાજ્યમાં કેસીસ એકંદરે વધી રહ્યા છે અને તેવી પરિસ્થિતિમાં આ કેસીસને પહોંચી વળવા માટે અથવા તો પછી કોરોના સામે લડત આપવા માટે જે રાજ્યની કામગીરી છે, જિલ્લા હોય કે તમામ શહેરો હોય મહાનગરો હોય તેની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને અત્યારે રાજ્ય સરકારના માધ્યમથી આ કોરોનાનું સંક્રમણ વધારે ન થાય એના માટે લોકડાઉનથી માંડીને લોકોને જનજાગૃતિ લાવવા માટેના હંમેશા પ્રયત્ન કરતી રહી છે। ખાસ કરીને આપણે વાત કરી કે કોરોના બીવાની જરૂર નથી, પણ સાવચેતી 100% રાખવાની જરૂર છે। આ એનો છેડો નથી કે કાલે કોરોનાનો રોગ જતો રહેવાનો અને લોકો નિર્ભય થઈ જવાના, પણ આને સાથે રહીને એની સાથે જીવતા શીખવું પડશે, સાથે રહીને કામે પણ કરવું પડશે અને લોકોથી દૂર રહી માસ્ક પહેરી અને જાગૃતતા જયારે સરકાર જયારે વિજયભાઈ અત્યારે જાહેરાત દરરોજ કરે છે કે લોકોએ જાગૃત થવું જોઈએ, એના ભાગરૂપે લોકોએ ધંધો રોજગારી પણ કરવા જોઈએ, સાથે સાથે જાગૃતતા પણ દાખવવી જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ, લોકોથી અંતર રાખવું જોઈએ, ઘરે આવીને પોતાના હાથ સારી રીતે સ્વચ્છ કરવા જોઈએ। આ બધું ધ્યાન રાખતા આપણે કામો પણ કરવા પડશે, કેમ કે કોરોનાથી બીવાની જરૂર નથી, પણ 100% એનાથી સાવચેતી રાખવાની જરૂર છે। સાવચેતી રાખીને પણ આપણે આગળ વધવું પડશે, તો જ આ દેશ અને રાજ્યની વિકાસ યાત્રાને આપણે આગળ ધપાવી શકીએ। હવે વાત આવે છે આપના મત વિસ્તારની, મત ક્ષેત્રની, ત્યારે ગુજરાતનું મુંબઈ કહેવાય છે રાજકોટ શહેર અને તેનામાં પણ જ્યારે તે આપનો મત વિસ્તાર બન્યો હોય અને તેવા સંદર્ભમાં રાજકોટની પ્રજા આપની પાસે જે વિશેષતાઓ ઉપર ધ્યાન આપવા માંગે છે તો તે સંદર્ભે આપે છેલ્લા એક વર્ષમાં રાજકોટ માટે શું એવી વિશેષ કામગીરી કરી છે? આ ઉપરાંત આગળના સમયમાં પણ કેવી કામગીરી કરવા માટે આપ ઈચ્છાઓ રાખી રહ્યા છો તે પણ જાણીશું। હું રાજકોટનો સંસદ હોવા છતાં આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતને કેન્દ્રનો વધારે કઈ બેનિફિટ મળે એના માટેના હંમેશા અમે પ્રયત્ન કર્યા છે કે દાખલા તરીકે રાજકોટને એમ્સ હોસ્પિટલ આખા સૌરાષ્ટ્ર અને કચ્છને ઉપયોગી થઈ શકે એવી એમ્સ હોસ્પિટલ હોય કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય કે હોસ્પિટલનો સારામાં સારા આધુનિક બિલ્ડિંગ હોય, આવી અનેક યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના લોકોને વધારે કઈ રીતે બેનિફિટ થાય એના માટેના હંમેશા અમે પ્રયત્ન કર્યા છે અને ભવિષ્યમાં પ્રયત્ન કરતો રહીશ। ખાસ કરીને કોરોનાની સ્થિતિમાં એક મારે વાત કરવા થઈ ગઈ કે આપણા રાજકોટ મોરબી અને આખા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ બીજા દેશની અંદર જયારે અભ્યાસ અલગ અલગ દેશની અંદર કરતા હોય એને અહીં લાવવા માટેના ઘણા વાલીઓ મારા કોન્ટેક્ટ કર્યા છે, એના માટેના પ્રયત્ન કરવા માટે ફરજના ભાગરૂપે મેં પ્રયત્ન કર્યા છે। એના ભાગરૂપે ઘણા વિદ્યાર્થીઓ પોતાના વતનમાં આવી શક્યા છે અને આજે પણ એક વિદ્યાર્થીને આખી ફ્લાઇટ 225 વિદ્યાર્થીઓ એકી સાથે જયારે પ્રયત્ન કરવાથી આવતા હોય એના વાલીઓના જ મને ઘણાના ફોન લોકો ખુશ છે એના વાલીઓ। આ રીતે દરેક વિદ્યાર્થીને લાવવા માટે એક ફરજના ભાગરૂપે પ્રયત્ન કર્યા છે, એમાં સફળતા પ્રાપ્ત થઈ એટલા માટે મને दिलथी आनंद એટલા માટે છે કે એના વાલીઓના જ્યારે ફોન આવતા હોય ત્યારે ખુશ હોય તો સ્વાભાવિક આપણે ખુશ થવાની આ કામ કરીને એક આપણો જે કહીને ફરજ અદા કરીને આપણે પણ આનંદ વ્યક્ત કરવાની તક મળતી હોય છે। बिल्कुल आ संदर्भ में जयरे अपने भारत देश ने एकजूट थईने वारंवार जे रीते कहेवामां आव्युं के लॉकडाउन अपने चौथा तबक्का में छीए अने आ चौथा तबक्का में जे जरूरियातमंद लोकोने जे छूट आपवामां आवी छे, जे नाना उद्योगों ने धंधा रोजगार माटे जे विशेष पैकेजनी पण जाहेरात करवामां आवी छे। विशेष पैकेजनी चर्चा करीए तो पहला लॉकडाउनना 54 दिवस जेटला समयमां लोकोए घरमां रहीने सारो एवो बहोळो प्रतिसाद आप्यो। कोरोना सामे मात आपवा माटे, कोरोना सामे बाहत भीड़वा माटे अने तेनी वाहवाही अत्यारे आंतरराष्ट्रीय स्तरे पण भारत देशनी थई छे। पछी ते आंतरराष्ट्रीय देशों में विकसित देशों केम न होय के जेओ पण अत्यारनी परिस्थितिने जोता भारत देश में जे रीते कोरोना केसीस नो डाउट वधी रह्या छे पण बीजा देशोनी सरखामणीए आपणे घणो सारो प्रतिसाद कोरोनाने आप्यो छे। तेनी दृष्टिए आंतरराष्ट्रीय दृष्टिए भारत देश ने आप कई रीते जोई रह्या छो? खास कर या कोरोना की दृष्टि देश नरेन्द्र भाई हो के गुजरात मुख्य आदरणीय विजय भाई हो के डेप्यूटी सीएम नितिन पटेल हो लोगों ने आ कोरोना लॉकडाउन ना समय में पोते झझूमता रह्या छे अने लोकोनी साथे वार्तालाप करीने एनी दुख अने पीड़ा ने समजीने एना माटेना नवा नवा निर्णय करवा माटे हमेशा आ बधा नेताओ प्रयत्न कर्या छे। ए अभिनंदनने पात्र छे। खास करीने जयरे गामडाना लोकोनी वात एना काने पहुंचे। दाखला तरीके वात करूं के सौनी योजना विजयभाई ने नितिनभाई निर्णय लीधो के सौनी योजनानुं जयरे नेटवर्क आपणी पासे तैयार छे, नर्मदामां पाणी छे तो सौराष्ट्रना चेकडेमो ने डेमो भरवा माटे तात्कालिक निर्णय लीधो। आज जो अत्यारे रस्तामां आवतो राजकोट मच्छो बेमांथी पाणी लिफ्ट इरिगेशन करीने आजुबाजुना गुंदड़ा होय लजाय होय एना तळाव भरवाना शरू कर्या, डेमनी बेमा पाणी नाखवा शरू कर्युं। पशु पक्षी हो बालधारी हो खेडूतो वावेतर जे एडवांसमां करवानुं होय एना माटे आशीर्वाद रूप आप ज्यारे पाणी थवानुं त्यारे आवा बधा निर्णयोना माध्यमथी राज्य सरकारे खूब प्रयत्न कर्या छे। भारतनी केंद्र सरकारे नरेन्द्र भाई होय, अमित भाई शाह होय के अन्य अमरु मंत्रिमंडल होय हमेशा लोकोनी वच्चे रहीने आ कोरोनाना दिवसोमां 53 दिवस 56 दिवस लगी लोकोनी साथे वार्तालाप करीने लोकोनी पीड़ाने जाणीने नवा नवा निर्णय करवा माटे आखी अमारी सरकारनुं मंत्रिमंडळ होय प्रयत्न करे छे। लोको एनाथी खुश छे अने भविष्यमां आ कोरोनानुं संक्रमण वधे ने एना माटे लोकोनो साथ अने सहकार मेळवीने केंद्र अने राज्यनी सरकार ज्यारे प्रयत्न करी रही होय त्यारे हुं पण जनताने अपील करूं छुं के आ कोरोनाने महामारीमां आपणे सावधान धंधा रोजगार बिल्कुल। हवे व्यापार जगतनी ज्यारे वात आवे छे त्यारे धंधा रोजगार अर्थे जे राजकोटमां बेरिंग उद्योग अने मोरबीनुं सिरामिक उद्योग छे अत्यारे कदाच कही शकाय के मरण पथारीए छे कारण के अत्यारे नवा धंधा रोजगार शरू करवामां जे लोको कदाच पोतानो इंटरेस्ट नहीं दाखवे पण तेना संदर्भमां आप केंद्र पासेथी कोई एवी विशेष ग्रांटनी मांगणी करशो तेने ध्यानमां राखीने कारण के हवे आ बंने उद्योगोने ताती जरूर पड़शे एक मोटा लिक्विडिटीनी एक सारा एवा नाणाकीय बजेटनी। ते संदर्भमां आपनी शुं मांगनी छे केंद्र सरकार पासे ते पण जाणीए। खास करीने औद्योगिक क्षेत्र माटे भारत सरकार होय राज्य सरकार अनेक अनेक योजनाना माध्यमथी उद्योगने मददरूप करवाना प्रयत्न करे। जीएसटीना बिल होय के गैसना बिल होय के इनकम टैक्स भरवानो होय सेल टैक्स भरवाना होय के जीएसटी भरवानी होय एनी अंदर आपणे राहत आपीने उद्योगने पाछो शरू करवा माटेना प्रयत्न शरू कर्या छे। હું મોરબીમાં રહેતો જ્યારે મોરબીમાં સિરામિક ઉદ્યોગ હોય ત્યારે सिरामिक उद्योगना उद्योगकारो खूब प्रयत्न करे छे। अमुक फैक्टरीओ शरू पण थई गई छे पण श्रमिको द्वारा जवाना कारणे अमुक फैक्टरी शरू थवानो समय એટલા માટે કે જે શ્રમિકો ત્યારે વતનમાં જઈ ગયા છે એ પાછા આવવા માટેના પણ પ્રયત્ન શરૂ થઈ ગયા છે। પાછા શ્રમિકો એકાદ મહિના પાછા જ્યારે ધંધા રોજગાર ઉપર આવી જશે તો આ ઉદ્યોગ 100% પાછા ધમધમતા થવાના છે અને ઉદ્યોગોનું ભવિષ્ય સારું રહેવાનું છે 100% હું કહી શકે છે। એટલા માટે के 3-4 महीना धंधा बंद रहा हो एटला माटे मार्केट ની અંદર માલ વધારે જરૂરિયાત પડતી હોય છે એના કારણે ઉદ્યોગના દિવસો સારા આવવાના છે અને ઉદ્યોગ પાછા ધમધમતા થવાના છે। જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે મોટા ક્ષેત્રે અને અત્યારે વ્યવસાયિક ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે જે રીતે લોકોને તાતી જરૂર છે કે નાના અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને પણ અત્યારે તાતી જરૂર છે તેના સંદર્ભમાં આપણે રાજ્ય સરકારની કામગીરી વિશે તો ચર્ચા કરી, હવે કેન્દ્ર સરકારની કામગીરી વિશે પણ ચર્ચા કરીશું કે કેન્દ્ર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, જે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત હેઠળ, અને આ પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જેના ઉપર ખાસ ભાર એમએસએમઈ સેક્ટરમાં પણ આપવામાં આવ્યું, એમએસએમઈ સેક્ટરને ધ્યાનમાં રાખીને સ્મોલ સ્કેલ લઘુ ઉદ્યોગ આ ઉપરાંત જે ખેડૂતો છે તેમના માટે પણ વિશેષ ગ્રાન્ટમાં આ પેકેજમાં ફાળવણી કરવામાં આવી છે, તો તેને આપ કઈ રીતે જોશો? ખાસ કરીને જે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે એના માધ્યમથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે નાના ઉદ્યોગ હોય કે કિસાનો હોય કે નાના ફેરિયાઓને ઠેલાવાળા હોય, આ બધાને સરકારે મદદ કરવાના પ્રયત્ન કર્યા છે અને આનો જયારે લાભ મહિના દીની અંદર બધાને મળવા જઈ રહ્યો છે, કોઈને લોન મળવાની છે અને જે તે યોજનાનો લાભ મળવાનો, એના કારણે લોકો પાછા પગભર થશે અને કોરોનાના જે લોકડાઉનમાંથી બહાર નીકળીને પાછા પોતાના વ્યવસાયની અંદર લાગી જવાના છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાના માધ્યમથી 100% લોકો પગભર થવાના, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હજી ઘણો સમય લાગી શકે છે કારણ કે જે રીતની પરિસ્થિતિ અત્યારે આપણે સૌ અનુભવી રહ્યા છે, ભાસી રહ્યા છે. જો કે લોકો ફરી એકવાર રસ્તા ઉપર નીકળવા લાગ્યા છે પણ કોરોનાનો ડર સતત લોકોના મનમાં રહે છે અને તેવા સંદર્ભમાં હવે લોકોએ સમજવાની જરૂર છે કે કોરોના આ મહામારી છે, કોરોના આ જે બીમારી છે તે ડરવાથી નહીં પણ સાવચેત રહેવાથી જ આપણે તેનાથી બચી શકીશું. અને જે સંદર્ભમાં કેસીસ પણ વધી રહ્યા છે તો આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપ્યા બાદ હજી કેસીસ વધશે તો રાજ્ય સરકાર તેની સામે કઈ રીતે પહોંચી વળશે તેના બાબતે આપ શું વિચારો છો? રાજ્ય સરકાર સક્ષમ છે અને 100% પહોંચી ગવાની છે અને જ્યારે આપણે વાત કરી હતી કે આ ધંધા રોજગાર જે બંધ હતા એને ધમધમતા કરવા, દાખલા તરીકે યુવાન હોય, સશક્ત યુવાનો જયારે બીમાર પડે 2 મહિના હોસ્પિટલમાં રહીએ, પાછો ઘરે આવીને જે કામ કરીએ તો એટલી ક્ષમતામાં ન હોય, પાછો સારો ખોરાક લે અને પોતે સક્ષમ થાય પાછો ધમધમતો કામ કરતો, એ રીતે આ ઉદ્યોગો જયારે 3 મહિના સુધી બંધ રહ્યા છે એ ઉદ્યોગો પાછા શરૂ થવાના છે ને કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર જે ગતિથી પ્રયત્ન કરી રહી છે એ ગતિથી પ્રયત્ન કરતી રહેશે અને લોકોનામાં વધારે વધારે સંક્રમણ ઓછું કઈ રીતે થાય એના માટેના પ્રયત્ન, જાગૃતિ લાવવા માટેના પ્રયત્ન 100%. થેન્ક યુ મેડમ. તો આ અંગેની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે કોરોનાના કપરા સમયમાં સાંસદ દ્વારા કઈ રીતના કાર્યો કરવામાં આવ્યા, પોતાના મત વિસ્તારમાં કેવા કાર્યો કર્યા અને આ સંદર્ભમાં તેઓએ રાજ્ય સરકારની કામગીરી આ ઉપરાંત કેન્દ્ર સરકારની કામગીરીને તેઓએ પોતાના દ્રષ્ટિકોણથી કઈ રીતે વર્ણવી, આ સાથે જ તેઓએ પોતાના મત વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં જે કેન્દ્રની યોજનાઓ છે અને ખાસ કરીને તેનામાં જે યોજનાઓનો ભાર તેઓએ પોતાના મત વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યો છે તેની સમીક્ષા કરી. મોહન કુંડારીયા આપણી સાથે જોડાયા હતા. મોહનભાઈ, આપનો ખૂબ આભાર કે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપના નિર્ણયો અને આપની જે કામગીરી છે તે પ્રજા સમક્ષ મૂકી. દર્શક મિત્રો, સાંસદના સફરનામાની આ ચર્ચા અંગે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે સાંસદ દ્વારા પોતાના મત વિસ્તારમાં કેટલા કાર્યો કરવામાં આવ્યા છે અને અત્યારની પરિસ્થિતિને તેઓ પોતાના દ્રષ્ટિકોણથી કઈ રીતે જોઈ રહ્યા છે, આવા ઘણા બધા એપિસોડ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.